हेलो फ्रेंड्स, तो आज आपणे थियोरम में जोईशुं के प्रूफ देट अ सेट ई इज ओपन इफ एंड ओनली इट्स कॉम्प्लिमेंट इज क्लोज। अहीं आपणे शुं बतावानुं छे के एक सेट हूँ लईश, ए सेट ओपन लईश, तो एनो कॉम्प्लिमेंट शुं बतावानो क्लोज। जेम के ई ओपन लईश तो एनो कॉम्प्लिमेंट शुं थशे, क्लोज थशे। हवे ए बतावा माटे आपणे पहेला तो आपणने आप्युं शुं छे, सेट ई ओपन आप्यो छे अने एनो आपणे प्रूफ शुं करवानो छे के ई कॉम्प्लिमेंट इज क्लोज। हवे क्लोज बतावा माटे आपणे डेफिनेशन શું જોયું હતું કે હું કોઈ પણ આ જે સેટ લઈશ એ સેટના અહીંયા લિમિટ પોઈન્ટ લઈશ, લિમિટ પોઈન્ટ માટે અહીંયા હું એક પોઈન્ટ એ એક્સમાં લઈશ, જેમ કે પી બિલોંગ્સ ટુ એક્સ, તો એ પીનું જે નેબરહુડ લઈશ એનો કોઈ બી એક જે એટલીસ્ટ એક પોઈન્ટ તો આ સેટને કન્ટેન કરશે જ। તો અહીંયા જે શું થશે આ બતાવવા માટે, ઈ કોમ્પ્લિમેન્ટ ક્લોઝ બતાવવા માટે હું એવરી લિમિટ પોઈન્ટ ઓફ ઈ કોમ્પ્લિમેન્ટ ઇઝ ઓલ્સો ઇન ધ સેટ ઓફ ઈ કોમ્પ્લિમેન્ટ, મીન્સ કે હું અહીંયા જે કોઈ બી લિમિટ પોઈન્ટ લઈશ એ શું હશે, આ સેટના બી પોઈન્ટ હશે। તો એ બતાવવા માટે આપણે હું અહીંયા પહેલાં લઈશ કે એક્સ બી અ લિમિટ પોઈન્ટ ઓફ ઈ કોમ્પ્લિમેન્ટ, હું ઈ કોમ્પ્લિમેન્ટમાં કોઈ બી એક લિમિટ પોઈન્ટ એક્સ લઈશ। તો હવે ધેન by definition of a limit point, જેમ કે મેં અહીંયા x એ શેમાં લીધો લિમિટ પોઈન્ટ ઓફ ઈ કોમ્પ્લિમેન્ટ, હું અહીંયા જેમ કે સેટ લઈશ, અહીંયા ઈ લઈશ, આ કયો સેટ લીધો, ઈ, ઈના સિવાયના બધા કશું થશે ઈ કોમ્પ્લિમેન્ટ થશે આ બહારનો ભાગ। તો હું અહીંયા એક પોઈન્ટ લઈશ એક્સ બી અ લિમિટ પોઈન્ટ, જેમ કે હું એક્સ એ શું હશે લિમિટ પોઈન્ટ હશે ઈ કોમ્પ્લિમેન્ટનો, મીન્સ કે અહીંયા હું કોઈ બી પોઈન્ટ એક્સ લઈશ, આનું હું નેબરહુડ લઈશ, તો આનો એટલીસ્ટ એક પોઈન્ટ તો શું થવો જોઈએ, ઈને કન્ટેન થશે તો જ આ થશે। હવે આનો શું થશે, ઈને થશે તો એ જ રીતે અહીંયા શું છે ઈ કોમ્પ્લિમેન્ટ, તો ઈ કોમ્પ્લિમેન્ટમાં બી એક પોઈન્ટ તો કન્ટેન કરશે। તો ધેન બાય ડેફિનેશન ઓફ લિમિટ પોઈન્ટ એવરી નેબરહુડ ઓફ એક્સ, જેમ કે હું એક્સનો કોઈ બી નેબરહુડ લઈશ એ શું કરશે, એક્સ કન્ટેન્સ અ પોઈન્ટ ઓફ ઈ કોમ્પ્લિમેન્ટ, જેમ કે હું આ જે લીધો સેટ ઈ, હું આને કહી દઉં છું ઈ કોમ્પ્લિમેન્ટ, તો આ ઈ કોમ્પ્લિમેન્ટ લઈશ તો આ શું થઈ જશે, ઈ થઈ જશે। તો હું એક્સ એ શું લઈશ, એ લિમિટ પોઈન્ટ ઓફ ઈ કોમ્પ્લિમેન્ટનો લઈશ, તો મીન્સ કે એક્સનો કોઈ બી જે પોઈન્ટ હશે એક પોઈન્ટ તો ઈ કોમ્પ્લિમેન્ટને શું કરશે, કન્ટેન કરશે જ, અને એ શું હશે, વિચ ઇઝ ડિફરન્ટ ફ્રોમ એક્સ। તો એને કઈ રીતે લખાય કે વિચ ઇઝ ડિફરન્ટ ફ્રોમ એક્સ, હવે એ એક્સ કરતાં ડિફરન્ટ જ હશે જે લિમિટ પોઈન્ટ હશે, તો હવે ધીસ મીન્સ ધેટ ધીસ એક્સ ઇઝ નોટ એન ઇન્ટિરિયર પોઈન્ટ ઓફ ઈ। હવે એનો મતલબ શું થશે કે આ જે મેં એક્સ લીધો હશે એ એક્સ એ શું હશે, એક્સ એ ઈમાં તો નહીં જ હોય, તો એને હું કઈ રીતે લખી શકાય, એક્સ ડઝ નોટ બિલોંગ્સ ટુ ઈ, ઈમાં તો નહીં જ હોય, જેમ કે આ જે સેટ લીધો હતો ઈ એમાં તો એક્સ નહીં હોય, તો એક્સ એ શેમાં હશે, એક્સ બિલોંગ્સ ટુ ઈ કોમ્પ્લિમેન્ટ, એટલે કે આ જે બહારનો ભાગ હતો એમાં હશે એક્સ। હવે બહારના ભાગમાં એક્સ એ ઈ કોમ્પ્લિમેન્ટમાં હતો, તો એનો મતલબ એમ થાય કે ધસ ઇફ એક્સ બી અ એની લિમિટ પોઈન્ટ ઓફ ઈ કોમ્પ્લિમેન્ટ, ધેન એક્સ બિલોંગ્સ ટુ ઈ કોમ્પ્લિમેન્ટ, હેન્સ ઈ કોમ્પ્લિમેન્ટ ઇઝ ક્લોઝ। ક્લોઝ થઈ ગયું તો શું થયું, પહેલાં આપણે શું હતું, ધ સપોઝ ધ સેટ ઇઝ ઓપન, એ શું હશે, ઓપન હશે, ઓપન પરથી ઈ કોમ્પ્લિમેન્ટ શું બતાવવાનું હતું, ક્લોઝ। તો ક્લોઝ બતાવવા માટે શું આપણે પ્રૂફ કરવાનું હતું કે એવરી લિમિટ પોઈન્ટ ઓફ ઈ કોમ્પ્લિમેન્ટ ઇઝ ઓલ્સો ઇન ધ સેટ ઓફ ઈ કોમ્પ્લિમેન્ટ, જેમ કે ઈ કોમ્પ્લિમેન્ટના જે બી લિમિટ પોઈન્ટ હશે એ શું હશે, ઓલ્સો ઈ કોમ્પ્લિમેન્ટના સેટમાં બી હશે। તો હવે હું અહીંયા કોઈ બી એક્સ બી અ લિમિટ પોઈન્ટ ઓફ ઈ કોમ્પ્લિમેન્ટ, એ એક્સ એ શું લઈશ, ઈ કોમ્પ્લિમેન્ટનો લિમિટ પોઈન્ટ લઈશ, એનો મતલબ કે અહીંયા હું એક સેટ લઈશ ઈ, તો આ એક્સ એ લિમિટ પોઈન્ટ ક્યારે કહેવાશે, જ્યારે હું આનું નેબરહુડ લઈશ તો એટલીસ્ટ એક પોઈન્ટ તો કન્ટેન કરશે જ ડેફિનેશન વાઇઝ। તો પરંતુ આ એ શું હશે, એક્સ કરતાં જે હું અહીંયા લિમિટ પોઈન્ટ આવશે એ એક્સ કરતાં તો ડિફરન્ટ જ હશે, મીન્સ કે એક્સ એ શેમાં હશે, ઈમાં તો નહીં જ હોય,
મીન્સ એમાં છે એક્સ એ આજે ઈ સિવાયનો ભાગ એટલે ઈ કોમ્પ્લિમેન્ટમાં. હવે એક્સ એ ઈ કોમ્પ્લિમેન્ટમાં હશે તો ઇફ એક્સ બી એની લિમિટ પોઈન્ટ ઓફ ઈ કોમ્પ્લિમેન્ટ ધેન એક્સ બિલોંગ્સ ટુ ઈ કોમ્પ્લિમેન્ટ. શું થઈ ગયું? જો એક્સ એ ઈ કોમ્પ્લિમેન્ટનો લિમિટ પોઈન્ટ હશે તો ઓલ્સો એ પોઈન્ટ બી શેમાં આવ્યો? ઈ કોમ્પ્લિમેન્ટમાં જ છે. તો આને કહી શકાય કે ઈ કોમ્પ્લિમેન્ટ ઇઝ ક્લોઝ. હવે બીજો પાર્ટ જોઈએ કે પાર્ટ ટુ. પાર્ટ ટુમાં પહેલે શું કરીશું? ઈ કોમ્પ્લિમેન્ટ ઇઝ ક્લોઝ તો ઈ ઇઝ ઓપન, એ રીતે પ્રૂફ કરીશું. તો એના માટે સપોઝ દેટ ઈ કોમ્પ્લિમેન્ટ ઇઝ ક્લોઝ, તો નાવ વી સેલ પ્રૂફ દેટ ઈ ઇઝ ઓપન. હવે ઓપન ઓપન બતાવવા માટે શું કરવું પડશે? આપણે ઓપનની ડેફિનેશનમાં જોયું હતું કે ઈ ઇઝ સેટ ટુ બી ઓપન. ઈને ક્યારે ઓપન કહીશું? જ્યારે એવરી પોઈન્ટ ઓફ ઈ ઇઝ એન ઇન્ટિરિયર પોઈન્ટ ઓફ ઈ. જેમ કે ઈના બધા જ જે પોઈન્ટ હશે એ શું હશે? ઇન્ટિરિયર પોઈન્ટ બી હશે. અને ઇન્ટિરિયર પોઈન્ટ બતાવવા માટે આપણે શું હતું કે જે નેબરહુડ હું લઈશ આ ઈનું એ શેમાં જવું જોઈએ? નેબરહુડ જે લઈશ એ શેમાં જવું જોઈએ? સેટમાં જવું જોઈએ. તો ઇન્ટિરિયર પોઈન્ટ કહેવાશે. તો પહેલું તો ઈ ઇઝ ઓપન, ઓપન બતાવવા માટે આપણે શું પ્રૂફ કરવું પડશે? કે ધેર ફોર એવરી પોઈન્ટ ઓફ ઈ ઇઝ એન ઇન્ટિરિયર પોઈન્ટ ઓફ ઈ. ઈનો ઇન્ટિરિયર પોઈન્ટ બી બતાવવા પડશે. તો એ બતાવવા માટે આપણે જોઈએ કે ટુ પ્રૂફ ધીસ શું જોઈશું? કે લેટ કોઈ બી એવરી પોઈન્ટ ઓન ઈ, ઈમાં બતાવવા પડશે પોઈન્ટ. પહેલાં તો હું એક્સ એ શેમાં લઈશ? ઈમાં લઈશ. હવે એક્સ એ ઈમાં હશે તો ઈ કોમ્પ્લિમેન્ટમાં નહીં હોય. જેમ કે હું અહીંયા એક સ્પેસ લઉં છું, આમાં હું એક ઈ લઈ લઈશ, ઈ સેટમાં હું પોઈન્ટ એક્સ લઈશ. બરાબર, એક્સ એ શેમાં છે? ઈમાં છે. ઈમાં હશે તો આ જે ઈ કોમ્પ્લિમેન્ટમાં તો નહીં હોય, તો એક્સ નોટ બિલોંગ્સ ટુ ઈ કોમ્પ્લિમેન્ટ. ધીસ મીન્સ દેટ ધીસ એક્સ ઇઝ નોટ અ લિમિટ પોઈન્ટ ઓફ ઈ કોમ્પ્લિમેન્ટ. હવે આનો મતલબ શું થશે? એક્સ એ ઈ કોમ્પ્લિમેન્ટમાં નથી. એનો મતલબ શું થશે? કે એક્સ જે હશે એ ઈ કોમ્પ્લિમેન્ટનું લિમિટ પોઈન્ટ તો નહીં જ હોય. કેમ કે ઈ કોમ્પ્લિમેન્ટ એ શું છે? ક્લોઝ છે. ઈ કોમ્પ્લિમેન્ટ શું છે? અહીંયા ક્લોઝ છે. સો હું અહીંયા કોઈ બી નેબરહુડ લઉં, ધેરફોર દેર એક્ઝિસ્ટ નેબરહુડ એન ઓફ એક્સ. હું હૈયા એક્સનું કોઈ બી નેબરહુડ લઈશ તો સચ દેટ એક્સ એ શેમાં થશે? એ નેબરહુડમાં જશે. બટ જે હું આ નેબરહુડ અને ઇન્ટરસેક્શન ઈ કોમ્પ્લિમેન્ટ એટલે કે આ બહારનો ભાગ અને આ નેબરહુડ, આ નેબરહુડ અને જે બહાર ઈ કોમ્પ્લિમેન્ટ છે એનું જ્યારે ઇન્ટરસેક્શન કરીશું તો આપણને શું મળશે? ફાઈ. કેમ કે અહીંયા નેબરહુડ અહીંયા અને કોમ્પ્લિમેન્ટ અહીંયા છે, આ બંનેનું ઇન્ટરસેક્શન કરતાં આપણને કોઈ બી પોઈન્ટ મળશે નહીં, તો એ શું થઈ જશે? ફાઈ થઈ જશે. ધીસ મીન્સ દેટ એન શું હશે? એન સબસેટ ઈ થાય છે. તો એન સબસેટ ઓફ ઈ. અને પહેલા અને જો એક્સ ઇઝ અ નોટ અ લિમિટ પોઈન્ટ ઓફ ઈ કોમ્પ્લિમેન્ટ, એક્સ જો એ ઈ કોમ્પ્લિમેન્ટનો લિમિટ પોઈન્ટ નહીં હોય તો જ્યારે બી આપણે એનું અને એક્સનું નેબરહુડ જ્યારે ઇન્ટરસેક્શન કરીશું તો એ શું મળશે? ફાઈ જ મળશે. અને એનો મતલબ કે આ નેબરહુડ શેમાં છે? સબસેટ ઓફ ઈ. ધેરફોર નેબરહુડ એ સેટમાં આવી ગયું. તો આપણે પ્રૂફ કરવાનું હતું ઇન્ટિરિયર પોઈન્ટ માટે કે જે બી નેબરહુડ લઈશું એ શું હશે? નેબરહુડ એ સબસેટ ઓફ ઈ હશે. તો એના માટે થઈ જશે કે ઇન્ટિરિયર પોઈન્ટ. તો આપણે એમ કહી શકાય કે એક્સ ઇઝ એન ઇન્ટિરિયર પોઈન્ટ ઓફ ઈ. તો ધેરફોર એક્સ ઇઝ એન ઇન્ટિરિયર પોઈન્ટ ઓફ ઈ. હવે બટ હું એક્સ એ આર્બિટર લઉં તો એક્સ વોઝ આર્બિટરી એલિમેન્ટ ઓફ ઈ. સો એવરી પોઈન્ટ ઓફ ઈ ઇઝ એન ઇન્ટિરિયર પોઈન્ટ ઓફ ઈ. તો આના પરથી પ્રૂફ થઈ જાય કે હેન્સ ઈ ઇઝ ઓપન. તો આપણે પહેલાં શું જોયું?
ઈ કોમ્પ્લિમેન્ટ ઇઝ ક્લોઝ 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 આપણે અહીંયા હતો તો એનું શું બતાવવાનું હતું? ઓપન ઓપન બતાવવા માટે શું કરવાનું કે એવરી પોઈન્ટ ઓફ ઈ, ઈના જે પોઈન્ટ લઈશ એ શું હોવા જોઈએ? ઇઝ એન ઇન્ટિરિયર પોઈન્ટ ઓફ ઈ, અને ઇન્ટિરિયર બતાવવા માટે હું જે આનું નેબરહુડ લઈશ એ નેબરહુડ બી એ સેટમાં જવું જોઈએ. તો એના માટે આપણે પહેલાં ઈમાં પોઈન્ટ લઈશું કોઈ બી. તો મેં પોઈન્ટ લીધો પહેલાં એક્સ બિલોંગ્સ ટુ ઈ. હવે ઈમાં એક્સ એ ઈમાં હશે તો ઈ કોમ્પ્લિમેન્ટમાં તો નહીં જ હોય, તો એક્સ નોટ બિલોંગ્સ ટુ ઈ કોમ્પ્લિમેન્ટ. નાવ ધીસ મીન્સ દેટ ઈ એક્સ ઇઝ નોટ અ લિમિટ પોઈન્ટ ઓફ ઈ કોમ્પ્લિમેન્ટ. એક્સ એ ઈ કોમ્પ્લિમેન્ટનો તો લિમિટ પોઈન્ટ થાય જ નહીં. તો હવે હું અહીંયા જે એક્સનું નેબરહુડ લઈશ એ નેબરહુડ અને ઈ કોમ્પ્લિમેન્ટનું જ્યારે ઇન્ટરસેક્શન કરીશ તો શું મળશે આપણને? ફાઈ. મીન્સ કોઈ બી એક બી એલિમેન્ટ મળશે નહીં. એનો મતલબ એમ થશે કે એન જે નેબરહુડ હશે એ શું હશે? સબસેટ ઓફ ઈ. તો એક્સ જ્યારે બી નેબરહુડ એ જે સેટમાં જશે તો એ કહી શકાય કે એક્સ એ શું હશે? એનું ઇન્ટિરિયર પોઈન્ટ. તો એક્સ ઇઝ એન ઇન્ટિરિયર પોઈન્ટ ઓફ ઈ. બટ એક્સ આપણે આર્બિટ્રરી પોઈન્ટ લઈશું તો બધા જ જે ઈના પોઈન્ટ લઈશું એ શું થઈ જશે? ઇન્ટિરિયર પોઈન્ટ. અને ઇન્ટિરિયર પોઈન્ટ થઈ ગયું તો એનો મતલબ કે ઈ ઇઝ ઓપન. ઓકે.